नमस्कार मित्रों, हूँ अंकुर दुवाकिया। फरी आप समक्ष 15-20 मिनिट में लाइव थवानुं एक कारण छे के अहींया आजे सूरत टेक्सटाइल मार्केट विस्तार छे, हूँ अहींयाथी पसार थतो हतो। मिलेनियम मार्केट की बाजूमां सोमेश्वर मार्केट की सामे आप जोई शको छो, वरसाद जतो रहे, अर्धो कलाक जेवो समय थई गयो छे। अहींया जे पाणी भरायुं छे, सूरत महानगरपालिकानुं 7800 करोड़नुं बजेट छे અને આ હાલત તમે જોઈ શકો છો અત્યારે અહીંયા આ સુરત ટેક્સટાઇલ માર્કેટની। લાખો લોકો અહીંયા પોતાની રોજીરોટી માટે આવતા હોય છે અને અહીંયાથી ચાલતા હોય છે। એ રોડની અત્યારે પરિસ્થિતિ તમે જુઓ, અહીંયા કેટલું પાણી ભરાયું છે। આ વિસ્તાર ખૂબ ટ્રાફિકવાળો વિસ્તાર છે, એક બાજુ મેટ્રોનું કામ ચાલે છે, લોકો ખૂબ હેરાન થાય છે ટ્રાફિકમાં। આ વિસ્તારમાં અહીંયા જે લોકોની ખૂબ અવરજવર હોય છે ને ટ્રાફિક જે થાય છે મેટ્રોના કારણે, તો આ જે પાણી ભરાવાની આવી જે સમસ્યાઓ છે એ તાત્કાલિક દૂર કરવી જોઈએ। પણ આ લોકોને પેટનું પાણી હલતું નથી, આપણે અધિકારીને ફોન કરીએ, એમને જાણ કરીએ, કદાચ એ લોકોને જાણ હોય કે ના હોય। અધિકારીને ફોન કરું છું, લોકો કેટલા હેરાન થાય છે। અધિકારીને જાણ કરી દઈએ આપણે, લાગતો નથી બીજા અધિકારીને ફોન કરી આપો। Thank you.
એમનો વ્યસ્ત આવી રહ્યો છે. બીજા અધિકારીને ફોન કર્યો, એમને ફોન કટ કરી નાખ્યો છે. આપ જોઈ રહ્યા છો, અધિકારીને ફોન કર્યો વ્યસ્ત આવે છે, બીજા અધિકારીએ ફોન કટ કરી નાખ્યો છે, ડેપ્યુટી એન્જિનિયરને ફોન કર્યો છે, વ્યસ્ત આવે છે. આ સુરત શહેર સ્માર્ટ સિટીના મોટા મોટા ભણગા ફૂંકવામાં આવે છે, પરંતુ એની હાલત આપ જોઈ રહ્યા છો. અત્યારે થોડો જ વરસાદ પડે તો શું પરિસ્થિતિ થાય છે, લોકો કેટલા હેરાન થાય છે, લોકોને એટલા બધા દબાઈ દેવામાં આવે છે, કોઈ બોલવા તૈયાર નથી, કોઈ બોલી શકતા નથી, કોઈ અવાજ કરી શકતા નથી, જેના કારણે આ લાઈવ કરવું પડે છે. હું અહીંયાથી પસાર થતો હતો, મારે ધ્યાનમાં આવ્યું, મારી નજરમાં આવ્યું, એટલે તાત્કાલિક લાઈવ કરીને અધિકારીને જાણ કરીએ છીએ. બાકી આ વિસ્તારના કોર્પોરેટરો જે ચૂંટાયેલા છે શું કરતા છે ભગવાન જાણે. હજુ વ્યસ્ત જ આવે છે ફોન. આપ જોઈ શકો છો રિક્ષા ત્યાં ફસાઈ ગઈ છે. અધિકારીઓ ખૂબ વ્યસ્ત છે, ફોન વ્યસ્ત આવે છે. જાઓ જાઓ, મારી ગાડી નીકળી જશે, જાઓ નિરાતે હોય જાઓ. ફોન લાગી ગયો છે, વાત કરીએ આપણે. સંજયભાઈ, ટેક્સટાઇલ માર્કેટ, ફર્નિચર માર્કેટની સામે પાણી ભરાયું છે, થોડો એવો વરસાદ પડ્યો એમાં કેટલું પાણી ભરાયું છે. એક જ મેઇન રોડ ઉપર લોકો ખૂબ હેરાન થાય છે. એક બાજુ મેટ્રોના બે રીતે ટ્રાફિક એટલો, એમાં પાણી ભરાય તો લોકો કઈ રીતે ચાલે. ગોડાઉન જરા આ વિસ્તારમાં થોડુંક અત્યારે મેટ્રોનું કામ ચાલે છે ને, પ્રોપર થોડુંક ધ્યાન આપો. રોડ ખરાબ છે, ખાડા છે અને એમાં પાણી ભરાય, એક બાજુ બેરીકેડ, કેટલો રોજ ટ્રાફિક થાય. તો એક તો ખાડા પહેલાં પુરાવો ને પાણીનો નિકાલ તાત્કાલિક કરાવો. સોમેશ્વર માર્કેટની એક જ સામે, હા અધિકારીને જાણ કરી છે, જોઈએ કેટલા સમયમાં આવે છે, નિરાકરણ કરે છે. મિત્રો, સુરત શહેરમાં ખૂબ બધી સમસ્યાઓ છે. સ્માર્ટ સિટી વિકાસની ખૂબ મોટી વાતો કરવામાં આવે છે, ખોટા ભણગાઓ મૂકવામાં આવે છે. આપણે ખૂબ મહેનત કરીને પરસેવાની કમાણીમાંથી ખૂબ ટેક્સ ભરીએ છીએ. 7850 કરોડનું બજેટ છે, અને જો આટલો આટલો આપણે ટેક્સ ભરવા જતાં જો આ હાલત હોય સુરત સિટીની, લોકો આ રીતે હેરાન થતા હોય, તો લોકોએ વિચારવું જોઈએ, પરિવર્તન કરવું જોઈએ. અમે જ્યાં નીકળીએ ત્યાં જોઈએ
તમારી નજરમાં આવે એ સમસ્યા, લોકોની સમસ્યાઓ એને ઉજાગર કરીએ છીએ. તાત્કાલિક અધિકારીને જાણ કરી અને એનું નિરાકરણ કરવા માટે તાત્કાલિક એના માટે જે પ્રશ્નો હોય, રજૂઆતો હોય એના માટે પ્રયત્ન કરીએ છીએ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.